સાંભળી ગયું છે બંધ બંધ કરી દેજો અવાજ કરે ને તો પ્રશ્ન 7 એમાં બે પ્રશ્ન છે બરાબર ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન નો ગુણોત્તર આપ્યો છે 10:3:12 ગુણોત્તર વાળા દાખલા આપણે જોયા હતા પ્રશ્ન નંબર 2 છે એની ઉપર જ તો શું કરવાનું છે પહેલા સરવાળો ગુણોત્તર આપ્યો હોય એનો પહેલા સરવાળો કરવાનો તો સરવાળો કેટલો છે 10, 3, 12 કેટલું 25 બરાબર તો કીધું શું છે કાર્બન કાર્બન ની ટકાવારી શોધવાની છે તો ગુણોત્તરમાં કાર્બન નો ભાગ કેટલો છે કાર્બન ક્વેશ્ચન વાંચ્યું એટલે ખબર પડે 10 કાર્બન નો ભાગ કેટલો છે અંદર 10 પહેલા કેલ્શિયમ છે પછી કાર્બન અને પછી ઓક્સિજન વચ્ચે વાળો કાર્બન છે ત્રણ ભાગ કાર્બન ના છે કેટલા ટકા કીધું છે બરાબર ટકા માટે 100 વડે ગુણવા પડે કાર્બન ની ટકાવારી બરાબર 3/25 આ વસ્તુ આપણે સમજાવી ટોટલ 25 છે અને કાર્બન માટે 3 છે હા દરેક દાખલા લખવાના છે અને જે અહીંયા ના લખવા હોય તો હોમવર્કમાં લખવા પડશે બરાબર અને જેને બાકી રહે વાતો કરવામાં તો જગ્યા છોડી દેવાની 25 કુલ છે એમાંથી 3 ભાગ કાર્બનનો છે અને ટકા શોધવાના છે એટલે 100 વડે ગુણવાના તો 25 ચોક 100 અને 4 × 12 12% ભાગ છે 100 માંથી એ કાર્બનનો છે બરાબર હવે બીજો પ્રશ્ન જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો ચોકનું કુલ વજન શોધવાનું છે અને કાર્બનનું વજન 3 ગ્રામ આપ્યું છે 3 ગ્રામ કોના બરાબર છે 12% બરાબર બરાબર કાર્બનનો ભાગ કેટલો છે 12% અને બીજા પ્રશ્નમાં 3 ગ્રામ વજન આપ્યું છે તો કુલ વજન કેટલું થાય એ શોધવાનું છે કુલ વજન x ધારતા કુલ વજન x ધાર્યું મેં બરાબર x નો આ શું શોધ્યું આપણે કાર્બનની ટકાવારી 12% અને બીજા પ્રશ્નમાં 3% કાર્બનનો ભાગ આપેલો છે તો 12% કાર્બન હોય તો x ના 12% બરાબર કેટલા થાય x ના 12% બરાબર કેટલા થાય બીજા પ્રશ્નમાં આપેલું છે કુલ 100% હોય એમાંથી 12% કાર્બન છે તો કાર્બનનો ભાગ કેટલો આપ્યો છે 3 બરાબર તો x ના 12% બરાબર 3 આ આપણે જોયું તું ના હોય એની જગ્યાએ શું કરવાનું ગુણાકાર બરાબર x ગુણ્યા ટકાને કાઢીએ એટલે છેદમાં 100 બરાબર 3 x કરતા બનાવવાનો બાકી બધું સામે 3 × 100/12 તો x ની કિંમત શું થશે બોલો સાદું રૂપ આપો ત્રણ ચોક 12 અને 25 ચોક 100 તો 25 ગ્રામ કાર્બન હશે બરાબર દેખાય છે
બાજુ પતી ગયું ને મૂળ કિંમત 275 અને 15% ખોટ છે તો 275 ના 15% સાચું છે
જો અહીંયા સુધી અલગ હતું હવેની અલગ રીત આવે બરાબર સાદું વ્યાજ જૂની બુક હોય ને તો અહીંયા ટી ની જગ્યાએ કદાચ એન હોય શકે જૂની બુક હોય તો એન એટલે ટર્મ એ જ થતું હતું બરાબર અત્યારે ટી આવે છે પેલા એન આવતો હતો પી આર એન બાય 100 સો આ સાદું વ્યાજનું સૂત્ર છે પી એટલે પ્રાઇસ આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટી એટલે ટર્મ સો એટલે સો આઈ એટલે ઇન્ટરેસ્ટ આ ઇંગ્લિશમાં બોલ્યો બરાબર હવે આઈ એટલે સાદું વ્યાજ વ્યાજ પી એટલે પ્રાઇસ પી બરાબર મુદ્દલ આર બરાબર ટકા વ્યાજના ટકા આ દરેક યાદ રાખવાનું છે ક્વેશ્ચનમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ છે ને એના પરથી બાકી સૂત્ર એક જ છે સાદું વ્યાજનો દાખલો આવે એટલે આ સૂત્ર મૂકી દેવાનું જે વસ્તુ જ્યાં આપી હોય જે વસ્તુ આપી હોય એ મૂકી દેવાની આઈ પી આર ટી આમાંથી એક વસ્તુ ના આપી હોય જે શોધવાની હોય બાકી ત્રણ આપેલી જ હોય બરાબર આ લખવાનું નથી બુકમાં આપેલું છે સૂત્ર એક્ઝામ્પલ ગણશું ત્યારે લખી જ જશે જોડે સમજો પહેલા અહીંયા તો દાખલો આવડશે રહ્યો છે એટલે ટી ટી મતલબ ટર્મ મુદ્દત આ ચાર વસ્તુ પહેલા ક્વેશ્ચનમાંથી શોધવાની બરાબર જો વ્યાજનો વ્યાજના ટકા આર એટલે બરાબર પર્સન્ટેજ આપેલા જો એ વસ્તુ ખબર પડી જશે લખી કાઢો એટલે ખ્યાલ આવે મુદ્દલ મુદ્દલ પેજ નંબર 170 કાઢો એ શું ડિસ્કસ કરો પેજ નંબર 170 હા પ્રશ્ન નંબર 1 5% વાર્ષિક વ્યાજ છે 10000
R એટલે 5%, T એટલે 1 વર્ષ, અને છેદમાં 100. જવાબ આવે એ તમારું વ્યાજ. હવે ત્યાંથી ના બોલતો બરાબર, નિંદન જો સામે ખાલી છે કબાટ. બીજો દાખલો ગણવાનો છે. હવે જો સાધુ વ્યાજ, આ દાખલો તો ગણ્યો પણ યુઝ ક્યાં થાય આનો? હા બરાબર, તો બેંકમાં આનો યુઝ થાય. 10,000 રૂપિયા હોય તમારી પાસે બરાબર, તમે બેંકમાં જમા કરાવો અને 5% વ્યાજ વાળી કોઈ પણ સ્કીમ હોય, ધારો કે એફડી લઈએ, ફિક્સ ડિપોઝિટ બરાબર, આપણા પેરેન્ટ્સ હોય એમને પૂછવાનું એફડી શું કહેવાય, એટલે એ સેમ આ વસ્તુ કહેશે બરાબર. તો એફડી એટલે ફિક્સ ડિપોઝિટ, તો 1 વર્ષના અંતે 5% વ્યાજ દર હોય તમારો, તો 1 વર્ષ પછી 10,000 રૂપિયા જે તમે મૂક્યા હોય તો એના 500 રૂપિયા વધે બરાબર, 1 વર્ષ પછી 10,500 રૂપિયા થઈ જાય તમારા, ખબર પડી? એટલે અલગ અલગ સ્કીમ હોય બેંકમાં, એના વ્યાજ દર અલગ અલગ હોય બરાબર. 5% મેં એપ્રોક્સ કીધું એફડી નું, એટલે પોઈન્ટમાં પણ હોય શકે, 5.25 એ રીતે પણ હોય શકે બરાબર. પછી તમે આ તો થયું 1 વર્ષ માટેનું બરાબર, સેમ આના જેમ 2 વર્ષ માટે મૂકો તો એ આગળ આપણે જોઈશું. આ થયું 1 વર્ષ માટે બરાબર. એ જ રીતે લોન લેવા જઈએ તો એમાં પણ અલગ વ્યાજ દર હોય, તો એની ગણતરી પણ આ રીતે કરે. તમે 10,000ની લોન લીધી બેંકમાંથી બરાબર, તો એમાં 5% વ્યાજ દર હોય, તો 1 વર્ષ પછી તમારે 10,500 રૂપિયા ભરવાના થાય. આ 1% પર ડિપેન્ડ કરે બરાબર, 5 ના 6 થઈ જાય
તો અહીંયા કિંમત બદલાઈ જાય. વ્યાજ મુદ્દલ એટલે તમારી મુદ્દલ, મુદ્દલ કેટલી હતી? જે તમારી રાશિ હતી એ કિંમત બરાબર, અને પ્લસ વ્યાજ એટલે જે વ્યાજ મળ્યું તમને 10,000 ઉપર એ, એટલે ટોટલ તમારા 10,500 રૂપિયા થાય બરાબર. તો આ સાદું વ્યાજ છે. ધોરણ 8 માં ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે. વ્યાજ નું પણ વ્યાજ જો થોડુંક સમજાવ, વ્યાજ એટલે શું? આમાં દરેક વર્ષે 5% જ ગણાય, ટકા તો એમાં પણ સેમ હોય, પણ અહીંયા તમને 10,500 મળ્યા, 10,500 તો 500 રૂપિયા તમને પાછા મળી જાય. તો તમારી મૂળ રાશિ 10,000 જ રહે, અને પછી 10,000 પર બીજા વર્ષે વ્યાજ ચાલુ થાય. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય? તો 10,000 ના રહે, 10,500 જ રહે, 500 તમને પાછા ના મળે, અને બીજા વર્ષનું વ્યાજ લાગે એ 10,500 પર લાગે. તો આમાં ફાયદો કેવા થાય? સાદા વ્યાજમાં કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં? ચક્રવૃદ્ધિ વ્યાજમાં થાય બરાબર, કારણ કે જે 500 રૂપિયા હતા એનું પણ વ્યાજ ચાલુ થઈ જાય. એટલે 10,000 માટે તમને 10,500 મળ્યા, તો બીજા વર્ષે 10,500 હતા એના પર વ્યાજ ચાલુ થાય બરાબર. 5% હોય તો 52,525 રૂપિયા વધે બીજા વર્ષે, એટલે 25 રૂપિયા તમારે વધી જાય બીજા વર્ષે. પણ સાદું વ્યાજ હોય તો બીજા વર્ષે પણ 500 જ રૂપિયા વધે, એટલે 10,500 હતા તો એના 11,000 થાય બરાબર. જયારે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો 11,025 થાય, એ તમારે આવશે ધોરણ 8 માં. એટલે આ આવડશે તો એ આગળ આવડશે. સેમ આ ચેપ્ટર રાશિઓની તુલના એ જ નામથી ધોરણ 8 માં આવે છે. થઈ ગયું? બીજો પ્રશ્ન કરો. ચાલો જો બીજા પ્રશ્નમાં 7% આપ્યું છે, આર છે એ 7% છે, પછી વ્યાજનો 3,500 છે બરાબર, પ્રાઇસ કેટલી છે 3,500, પછી 2 વર્ષના અંતે 1 વર્ષ છે એની જગ્યાએ 2 વર્ષ છે, ગણો. કરો પ્રશ્ન નંબર 2. જો સેમ દાખલો છે, સૂત્ર એક જ છે, ખાલી કિંમતો બદલાય છે. 0,0 કેન્સલ થશે. 35×7×2 ના બેસ. અત્યાર સુધી પેલો બેઠો તો ત્યારે તો દેખાતું જ અવાજ ના જોઈએ. 35×2 70 અને 70×70 49 કેટલા આવે?
490 શું મળ્યું? વ્યાજ 490 રૂપિયા વ્યાજ મળ્યું, બરાબર. બે વર્ષનું છે 3500 માટે. પછી પ્રશ્ન નંબર 3, 6.5% છે, આર બરાબર 6.5 લેવાના છે અને 6050 રૂપિયા આપ્યા છે અને 3 વર્ષ કીધું છે. પતી ગયો? પ્રાઇસ 6050 આપી છે. પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજના ટકા 6.5 છે અને ટી એટલે 3 વર્ષ. કરો 6.5 છે એને શું કરશો? પહેલા તો કિંમત મૂકી દો. પી કેટલો છે? 6050. આર એટલે 6.5 અને ટી એટલે 3. હવે જો 6.5 છે, પોઈન્ટ કાઢો તો શું થાય? 65, પણ કઈક તો કરવું પડે ને, એમને થોડી પોઈન્ટ કાઢ્યો બરાબર, તો છેદમાં શું આવે? 10. પોઈન્ટ પછી એક કિંમત હતી એટલે છેદમાં એક ઝીરો વધી જાય બરાબર, એટલે 10 વડે ભાગવા પડે છેદમાં. હવે કરો સાદુરૂપ. જો ઝીરો ઝીરો કેન્સલ, 605 ગુણ્યા 65 ગુણ્યા 3 ગુણાકાર કરો. દરેક જણા કરવાનું છે, બેસી નથી રહેવાનું. ગુણાકાર તો આવડવો જોઈએ બરાબર. પાછળ રફ પેજ માં કરવાનું, નહીં તો ક્લિપ પેજ કાઢી કાઢવાનું. કરો ગુણાકાર. 605 ગુણ્યા 65 કરો. ઝડપ રાખો ગુણાકારમાં, જવાબ અને એના પછીનો હોમવર્કમાં કરવાનો છે. ગુણાકાર ચેક કરજો, ઘરે જઈને હોમવર્કમાં આપું છું.
જો નીચે 100 હોય 100 કાઢીએ તો ઉપર 2 પોઈન્ટ કપાઈ જાય તો 635.75 635.75 પ્રશ્ન ચાર ઉમરમાં કરવાનો એ વાત કેમ કરો આવડે છે તો જાતે ગણો આપું પછી એની સામે પેજ નંબર 171 તમારા બેંક ખાતામાં 2400 જમા છે અને વ્યાજનો વાર્ષિક દર 5% છે એક એક ને વાર પડતી કહો ખબર નહીં પડતી કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત 240 થશે અહીં ધ્યાન આપો અલગ રીત છે થોડી જો આઈ બરાબર પી આર ટી અત્યાર સુધી પી આર અને ટી બરાબર